નમસ્કાર દર્શક મિત્રો, સમય ગુજરાત ન્યૂઝ સાથે હું છું કલ્પના અને સમાચારની શરૂઆત કરીશું આજના મુખ્ય સમાચારથી. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે ત્રિદિવસીય હેમચંદ્રાચાર્ય સમારોહનો થયો પ્રારંભ. તો કાર્યક્રમમાં ઉપસ્થિત સંસ્કૃત ભાષાના તજજ્ઞોએ આપ્યા વિવિધ વ્યાખ્યાનો. અને ધર્મનગરી પાટણમાં 5 દિવસીય ગૌરવ્રતનો આજથી થયો પ્રારંભ. તો વિવિધ શિવાલયોમાં નાની બાળાઓ દ્વારા કરાય શિવ પૂજા અને જવેરા પૂજા. હવે જોઈશું સામે ગુજરાત ન્યૂઝ વિસ્તારથી. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના સંસ્કૃત અને ભારતીય વિજ્ઞાન અનુસ્નાતક વિભાગ અને શ્રીમદ જૈન જ્ઞાન મંદિરના સંયુક્ત ઉપક્રમે અખિલ ભારતીય હેમચંદ્રાચાર્ય સંસ્કૃત સમારોહનું છેલ્લા 18 વર્ષથી આયોજન કરવામાં આવે છે. ત્યારે આજરોજ યુનિવર્સિટીના કન્વેન્શન હોલ 12 જુલાઈથી 14 જુલાઈ દરમિયાન ત્રિદિવસીય સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 25 ગ્રંથો ઉપરોક્ત સંસ્કૃત સાહિત્ય ઉપર ચિંતન મનન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ વિષ્ણુભાઈ પંડે હાજર રહ્યા હતા. તો કાર્યક્રમમાં ઉપસ્થિત રાષ્ટ્રપતિ પુરસ્કૃત અને વારાણસીના પ્રોફેસર પ્રભુનાથ ત્રિવેદીએ પ્રાકૃતિક ભાષા કા કથાસાર ઉપર વ્યાખ્યાન આપ્યું હતું. સંસ્કૃત ભાષાના તજજ્ઞો દ્વારા સંસ્કૃત ભાષાનું મહત્વ સમજાવ્યું હતું અને સંશોધન લેખ પણ રજૂ કરવામાં આવ્યા હતા. તો MAના વિદ્યાર્થીઓ ઉપસ્થિત મહેમાનો દ્વારા સ્કોલરશીપ આપવામાં આવી હતી. તો કાર્યક્રમમાં 200થી વધારે વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. तरफ किसी का ध्यान नहीं जाता. मैं कहता हूं कि संस्कृत भी अर्थकारी विद्या है, लेकिन आप पढ़ो तो ठीक से. अगर आप मन लगा करके परिश्रम करके संस्कृत पढ़ो तो संस्कृत में आपके लिए रोजगार के बहुत से अवसर हैं. बहुत सी बातें आपको मिलेंगी कि आप संस्कृत पढ़ करके अच्छा धन प्राप्त कर सकते हैं और आपके द्वारा जो अर्थ प्राप्त किया जाएगा वह शुचि होगा, पवित्र होगा. આજકાલ સંસ્કૃતનો ભાગ્યોદય ગુજરાતમાં જરા વધારે ખીલ્યો છે. થોડા દિવસ પહેલાં જ સંસ્કૃતોત્સવ હતો. વેદ પંડિતો અને જુદા જુદા સંસ્કૃત સાથે જોડાયેલા કાર્યોનું જે લોકોએ પ્રતિબદ્ધતાપૂર્વક કામ કર્યું છે. પાટણ શહેરમાં વાહન પાર્કિંગની સમસ્યા જટિલ બનતી જાય છે. રોજબરોજ વાહન પાર્કિંગની મોટી સમસ્યા પાલિકા, પોલીસ અને પ્રજા માટે માથાના દુખાવારૂપ બની છે. જ્યાં જુઓ ત્યાં આડેધડ વાહનો ઊભા રાખીને જમેલો જોવા મળી રહ્યો છે. ત્યારે કેટલીક જગ્યાએ તો નો પાર્કિંગના બોર્ડ લગાવવાની ફરજ પડી હોય તેમ નો પાર્કિંગ બોર્ડ નજરે પડે છે, તેમ છતાંય વાહનો પાર્કિંગ કરવામાં આવેલ જણાય છે. ખરેખર જાહેર રોડ પર કોઈપણ બિલ્ડિંગના તળિયે પાર્કિંગની વ્યવસ્થા હોવી જોઈએ, પરંતુ બાંધકામના સમયે પાર્કિંગની જગ્યા ન હોવાથી પાર્કિંગનો પ્રશ્ન ઉઠવા પામ્યો છે. કેશોદ ખાતે કૈલાસનગર સોસાયટી એક નૂતન હવેલી નિર્માણ થઈ રહી છે, જે શ્રી માધવી બેટી અમદાવાદની અધ્યક્ષતામાં શ્રી ગિરિરાજ કુંજના નામથી નિર્માણ થશે, જેમનું આજરોજ આ હવેલીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જે હવેલીમાં નિત્ય 2 સમય શ્રીજી બાવાના દર્શન તેમજ સત્સંગનો લાભ દરેક વૈષ્ણવો લઈ શકશે. હવેલીમાંથી શ્રી ગિરિરાજ પ્રભુ તથા નિધિ સ્વરૂપો અને બાલકૃષ્ણ લાલજી બિરાજશે, તેમજ દરેક ઉત્સવના વિવિધ મનોરથોના અલૌકિક દર્શનોથી સમગ્ર પુષ્ટિ સૃષ્ટિ લાભાવિત થશે. આજે કૈલાસનગરની અંદર 18 સુદ 10 અને 11 તારીખ ને દિવસે આજે ગિરિરાજ નિજગુરુ હવેલીનું ભૂમિપૂજન છે. સમય ગુજરાત ન્યૂઝ સાથે અનિરુદ્ધસિંહ બાવરિયા, કેશોદ.
ગુજરાત વિધાનસભા સત્રમાં અમરેલી જિલ્લાના ધારી બગસરા ખાંભા વિસ્તારના ધારાસભ્ય જેવી કાકડિયા વિવિધ મુદ્દાઓ સાથે વિધાનસભામાં જોરદાર ઇકોઝોન સહિત ગૃહમાં પાક વીમો આરોગ્ય રસ્તાઓ સહિત પોતાના વિસ્તારોમાં લોકોને પડતી મુશ્કેલીઓ માટે અડધી રાતના હોકારા સમાજના ધારાસભ્ય જેવી કાકડિયા બધી જ સમાજને સાથે રાખીને ચાલનાર ધારાસભ્ય કાકડિયાએ વિધાનસભા સત્રમાં ઉપસ્થિત રહેલને પોતાના વિસ્તારોને ધ્યાન રાખીને વિવિધ યોજનાઓ માટે ચર્ચામાં ભાગ લઈ જોરદાર ખેડૂતો તમામ માટે ચિંતા કરીને રજૂઆત કરી છે. સમય ગુજરાતની સાથે અશોક મણવાર, અમરેલી. સમાચારમાં સમય થયો છે કોમર્શિયલ બ્રેકનો. The all-new Toyota Yaris. All sense. All sedan. Bookings open. मैं कब से कह रही थी ऐसे हैवी ड्यूटी काम के लिए किसी एक्सपर्ट को बुलाओ. हेलो जी, आपका मित्सुबिशी हैवी ड्यूटी एसी रेडी टू रोल जी. वैसे ये 1.5 टन का एसी इस लिविंग रूम के लिए काफी होगा. हैवी ड्यूटी कूलिंग जी, 1.5 टाइम्स ज्यादा एरिया की कवरेज जी. तो फिर तो बिल भी होगा. हैवी ड्यूटी जी नहीं, हैवी ड्यूटी सेविंग्स जी. इंडिया का फर्स्ट हैवी ड्यूटी हाइब्रिड एसी मित्सुबिशी हैवी ड्यूटी एसी विद लॉन्ग रीच एयरफ्लो एंड 3D कूलिंग. मित्सुबिशी हैवी ड्यूटी, लिव लाइफ हैवी ड्यूटी. प्यार करे सब साई से, साई सबसे प्यार करे. साई 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 बाबा साई साई साई. प्यार करे सब साई से, साई सबसे प्यार करे. મારે એકવાર ફરીથી શાળાએ જવું છે. દોડતા જઈને મારી રોજની બાંકડીએ બેસવું છે. રોજ સવારે ઊંચા અવાજે રાષ્ટ્રગીત ગાવું છે. નવી નવી નોટની સુગંધ લેતા પહેલા પાને સુંદર અક્ષરે મારું નામ લખવું છે. રિસેસ પડતા જ વોટર બેગ ફેંકી નળ નીચે હાથ ધરીને પાણી પીવું છે. જેમ તેમ લંચ બોક્સ પૂરું કરી મરચું મીઠું ભભરાવેલ આમલી બોર જમરૂ કાકડી આ બધું ખાવું છે. સાયકલના પૈડાને સ્ટમ્પ બનાવી ક્રિકેટ રમવું છે. સ્ત્રી ગ્રુપ થી ધોરણ 12 સુધીનું શ્રેષ્ઠ શિક્ષણ, તાલીમબદ્ધ અનુભવી સ્ટાફ, પ્રવાસ, સ્પોર્ટ્સ તેમજ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું સુચારુ આયોજન. તો પ્રવેશ મેળવવા માટે સત્વરે સંપર્ક કરો. શ્રી બીડી સાર્વજનિક વિદ્યાલય કેમ્પસ
क्या रंग जमाना, क्या धूम मचाना, अब तो हर कोई है प्रेम का दीवाना। ऊंचे लोगों की ऊंची पसंद, दिनेश दिग्जाम रेमंड शियाराम रीड एंड टेलर विमल और आइकॉन के साथ स्टैंडर्ड मिलों के कपड़ों का अद्भुत खजाना। प्रेम सिलेक्शन तिरुपति प्लाजा वेराई चकला पाटन। रिया इलेक्ट्रॉनिक्स जेमा तद्दन व्याजबी भावे दुनिया की ख्यातनाम कंपनियों ना विविध इलेक्ट्रॉनिक्स उपकरणों जेवा के LCD, LED, 3D TV, AC, एर कूलर, घर घंटी, वॉशिंग मशीन, फ्रीज मर्शे। कोई पण वस्तु खरीदता पहला भावनी खात्री करवा विनंती। रिया इलेक्ट्रॉनिक्स A55 किलाचंद शॉपिंग सेंटर पाटण। माँ देवी शक्ति ज्योतिष 151% काम नी गारंटी। मारू करेलू अचूक रहेशे। बदाथी पहला काम वातो नहीं, धक्का नहीं, खोटा खर्च नहीं। समय साथे काम दरेक वात खानगी रहेशे। वशीकरण छूटा छेड़ा मोट चोट लव प्रॉब्लम ना स्पेशियालिस्ट। स्वतन मुक्ति माटे तुरंत मळो। भटकती आत्मा थी मुक्ति। कलाको मा कोई काम थतु नथी। नवा नाम थी चेतराशो नहीं। पाटण मा 23 वर्ष थी जूना अने जाणीता ज्योतिष। दरेक काम फक्त रूपिया 700 मा। स्थळ मा देवी शक्ति ज्योतिष वेराई चकला रोड 107 व्यास मूर्ति एपार्टमेंट पाटण। मोबाइल नंबर 94-297-25-573। ब्रेक बाद आगळ वधीए। अषाढ सुद 11 અને દેવશયની 11 તરીકે ઉજવવામાં આવે છે અને આ પવિત્ર દિવસે નાની કન્યાઓના 5 દિવસીય ગૌરીવ્રતનો પ્રારંભ થાય છે। ત્યારે ધર્મનગરી પાટણમાં પણ આજથી ગૌરીવ્રતનો પ્રારંભ થયો છે, જેમાં નાની બાળાઓ વિવિધ શિવાલયમાં શિવલિંગ ઉપર દૂધ અને જળનો અભિષેક કરી પુષ્પ તેમજ ચંદનથી ભગવાન ભોળાનાથની પૂજા અર્ચના કરી હતી અને ઝવેરાની પણ પૂજા કરી હતી। કેશોદ શહેરમાં પસાર થતી ઉતાવળિયા નદી અને ટીલોડી નદી કિનારે તેમજ વોકડામાં પાણીના વહેણ રોકી ભૂમાફિયાઓ દ્વારા દબાણો કરી સરકારી જમીન પર કબજો જમાવી રહ્યા છે। જવાબદાર તંત્ર દ્વારા પગલાં લેવામાં ના આવતા મોકળું મેદાન મળી ગયું છે। નદી કિનારે આવેલ વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવે છે ત્યારે પર્યાવરણ પ્રેમીઓ દ્વારા જવાબદાર તંત્રને ફરિયાદ કરવા છતાં કોઈ શિક્ષાત્મક પગલાં લેવામાં આવતા નથી। અત્યારે ચોમાસામાં વરસાદી પાણીના નિકાલ માટે પ્રી મોન્સૂન કામગીરી પૂરી કરી છે ત્યારે વહેણમાં નાખવામાં આવેલ માટીના પુરાણો દૂર કરવામાં આવેલ નથી। દરિયા કિનારે આવેલ કેશોદ શહેરમાં એક ધારો 3 ઇંચ વરસાદ પડે તો વરસાદી પાણી સોસાયટીમાં ઘૂસી જવાની સંભાવના છે ત્યારે જવાબદાર તંત્ર પગલાં ભરે એવી લોકમાં ગૂંઠવા પામી છે। કેશોદ નગરપાલિકા મામલતદાર કચેરી અને માર્ગ મકાન વિભાગ દ્વારા એકબીજાને ખો આપીને છટકવા પ્રયત્ન કરે છે। કચરો નાખવાનું બાબતે આપણી રજૂઆત અત્યારે મળી છે કેશોદ નગરપાલિકાની આજ બપોરથી જ સ્થળ ચકાસણી કરીને ટીમ લાગી જશે અને આવી જરૂરી સાફસફાઈ અને જરૂરી કાચાવા દબાણો છે તો તુરંત દૂર કરવામાં આવશે। કેશોદ શહેરી વિસ્તારમાં આવેલા સ્ટેટ હાઈવે જે નાળા પુલિયાઓ બંધ છે એમની સફાઈની કામગીરી ચાલુ જ છે, તેમજ જે લોકોએ દબાણ કરેલા છે અને પાણીનો અવરોધ કરેલો છે તે લોકોને તમામને નોટિસો પણ અમે ઇસ્યુ કરેલી છે અહીંયાથી અને વહેલા તકે અમે કાર્યવાહી ચાલુ જ રાખશું અને સમય ગુજરાત ન્યૂઝ સાથે અનિરુદ્ધસિંહ બાવરિયા કેશોદ। ઊંઝા શહેરના હાઈવે પર મામલતદાર કચેરી જવાના માર્ગે આવેલ ખુલ્લી મોટી ગટર જે હાલમાં તૂટેલી હાલતમાં જણાય છે, જેની પાળીઓ અને ગટરની અંદરની દિવાલો સાવ ડેમેજ થઈ ગઈ છે, તેમજ ફૂટપાથ પણ ક્યાંય તૂટેલી હાલતમાં જણાય છે। આ રોડની સામેની બાજુએ પણ આવી મોટી ખુલ્લી ગટર તૂટેલી હાલતમાં જણાય છે, તેમજ ઊંઝાની આગવી ઓળખ આપતા કિસાન સર્કલ નજીકની આ ગટર તૂટેલી હાલતમાં જોઈ શકાય છે। ત્યારે ઊંઝા પાલિકાના વહીવટીદારો આ ગટરનું વહેલી તકે સમારકામ કરે તેવી શહેરીજનોમાં માંગ ઉઠવા પામી છે। સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર। હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે ત્રિદિવસીય હેમચંદ્રાચાર્ય સમારોહનો થયો પ્રારંભ, તો કાર્યક્રમમાં ઉપસ્થિત સંસ્કૃત ભાષાના તજજ્ઞોએ આપ્યા વિવિધ વ્યાખ્યાનો અને ધર્મનગરી પાટણમાં 5 દિવસીય ગૌરીવ્રતનો આજથી થયો પ્રારંભ, તો વિવિધ શિવાલયોમાં નાની બાળાઓ દ્વારા કરાઈ શિવપૂજા અને જવેરા પૂજા। તો આ સાથે જ આજનું બુલેટિન સમાપ્ત કરે છે, રજા આપશો, નમસ્કાર।